બ્લેચિંગમાં આગળ વાત કરીએ તો કોંગ્રેસના સત્યાગ્રહ સંકલ્પ ધરના પહેલા જ પોલીસે ડિટેઇન કર્યા છે. ગોંડલ શહેરમાં ગાંધીજીની પ્રતિમા આગળ ધરના પ્રદર્શન કરવાના હતા. રાહુલ ગાંધીના સમર્થનમાં ધરના કરવા જતા પોલીસે અટકાયત કરી છે તમામ લોકોની. 15થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. ગોંડલ પોલીસ મથકે તે લોકોને લઈ જવામાં આવ્યું છે. હાલ મહત્વપૂર્ણ સમાચાર જેમાં વાત કરીએ તો કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. તે લોકો ધરના પ્રદર્શન કરતા હતા. આના સાથે જ કોંગ્રેસના સત્યાગ્રહ સંકલ્પ ધરના પહેલા જ પોલીસે ડિટેઇન કર્યા છે. તમામ લોકોને અટકાયત કરી છે. ગોંડલ શહેરમાં ગાંધીજીની પ્રતિમા આગળ ધરના પ્રદર્શન કરતા હતા. રાહુલ ગાંધીના સમર્થનમાં ધરના કરવા જતા પોલીસે તમામ લોકોની અટકાયત કરી છે. 15થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓની આ બાબતે અટકાયત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળ્યા હતા અને સાથે જ હાથમાં પોસ્ટર અને બેનરો લઈને તે લોકો યાત્રા કરી રહ્યા હતા. તે દરમિયાન તે લોકોની અટકાયત કરી છે. ગોંડલ પોલીસ મથકે તે લોકોને લઈ જવામાં આવ્યું છે. ગોંડલ શહેરમાં ગાંધીજીની પ્રતિમા આગળ તે લોકો ધરના કરતા હતા અને તમામ ધરના પ્રદર્શન પહેલા જ તે લોકોની અટકાયત કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધીના સમર્થનમાં ધરના પ્રદર્શન કરતા હતા. તો આ જ મુદ્દે સંવાદદાતા નિલેશ મારુ મારી સાથે ફોન લાઇન પર જોડાઈ ગયા છે. નિલેશ, વાત કરવામાં આવે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસે ડિટેઇન કર્યા છે, શું છે વધુ વિગત? ના ધારાસભ્યો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા છે તે એક સંકલ્પ ધરણા ઉપર કરવામાં આવી છે, જેને લઈને આજે ગોંડલમાં પણ આજે ગાંધીજીની પ્રતિમા આગળ છે તે કોંગ્રેસના સત્યાગ્રહ સંકલ્પ ધરણા કરતા હતા ત્યારે રાહુલ ગાંધીના સમર્થનમાં ધરણા કરવા જતા હતા ત્યારે 15થી વધુ કોંગ્રેસ કાર્યકરોની છે તે પોલીસે અટકાયત કરી હતી અને તમામ જ્યાં 15 કાર્યકરો છે કોંગ્રેસના તેમને ગોંડલ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. જી બિલકુલ, આ જે કાર્યકર્તાઓને લઈ જવામાં આવ્યું છે તે લોકો દ્વારા કોઈ નિવેદન સામે આવ્યું છે ખરા? જી ચોક્કસ, જણાવી દઉં કે જે રીતે આ 15 કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે, હાલ અત્યારે જે પોલીસ મથકે તેમને બેસાડી દેવામાં આવ્યા છે ત્યારે કોઈ પણ પ્રકારની હજી સુધી કોઈ માહિતી મળી નથી. જી જી બિલકુલ, આ લોકો ધરના પ્રદર્શન કરી રહ્યા છે તો આ સાથે જ આ લોકોની શું માંગણીઓ છે, કારણ કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે? જી ચોક્કસ, જણાવી દઉં કે જે રીતે દેશભરમાં જે આ કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યો દ્વારા છે તે આ સંકલ્પ ધરણા કરવામાં આવ્યા છે, જેને લઈને ધારાસભ્યો છે તે આજે કાળા કપડા પહેરીને પણ આજે વિધાનસભામાં છે તે ધરણા ઉપર બેસી ગયા છે. ત્યારે પોલીસે ચૂંટણી પણ આજે ગૃહમાં પ્રવેશ કરવા દેવામાં નહોતા આવ્યા, જેને લઈને આજે દેશભરમાં છે તે રાહુલ ગાંધીને જે રીતે અન્યાય રૂપી જે આ સજા રૂપી સજા કરવામાં આવી હતી ત્યારબાદ છે તે સંસદમાંથી તેનું સભ્યપદ છે તે રદ કરવામાં આવ્યું હતું, જેને લઈને આજે દેશભરમાં છે તે આ સમર્થનમાં છે તે ધરણા કરવા જઈ રહ્યા છે. જી જી બિલકુલ નિલેશ, જે રીતે વાત કરવામાં આવે સમગ્ર દેશભરમાં જે રીતે વિરોધ થઈ રહ્યો છે, હાલ ગોંડલ ખાતે કેવો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે કોંગ્રેસના ધારાસભ્યો અને સાથે જ કાર્યકર્તાઓ પણ જે રોષે ભરાયેલા છે અને આ સાથે જ વિરોધ પણ કરી રહ્યા છે? જે ચોક્કસથી જણાવી દઉં કે જે રીતે આજે રાજકોટ અને ગોંડલ સહિત માં જે કોંગ્રેસના કાર્યકરો દ્વારા છે તે આજે ગાંધીજીની પ્રતિમા પાસે છે તે ધરણા ઉપર બેઠા હતા, તેમને રાહુલ ગાંધીને છે તે સમર્થન જાહેર કર્યું હતું અને જે સમર્થન જાહેર કરવા જતા હતા તે હજી સમર્થન જાહેર કરે તે પહેલા જ પોલીસે આવીને તમામ 15થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી દીધી હતી. જી જી નિલેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો ગોંડલ પોલીસ મથકે તમામ લોકોને લઈ જવામાં આવ્યું છે, જે લોકો સત્યાગ્રહ સંકલ્પ ધરણા પહેલા જ પોલીસે તે લોકોને ડિટેઇન કરી દીધું છે, કારણ કે તે લોકો ધરણા પ્રદર્શન કરતા હતા.